हनुमान अरे ये तो कायम बैठो काग के तो जाय हनुमान ज्ञान गुण सागर जाय कपीश तिहुलोक बुजागर ए राम दूत अतुलित बल दामा गंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुमेशा कानन कुंडल कुंजित केशा कानन कुंडल कुंजित केशा विद्यावान गुणी गति चातुर राम काज करिवे को नातुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप दर्शी यही दिखावा विकट रूप धारी लंग जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाज सजीवन लखन जिया रे श्री रघुवीर हर सिर लाजे रघुपति कीनी बहुत बड़ा जी तुम मम प्रिय भरत सम भाजी रघुपति कीनी बहुत बड़ा जी तुम मम प्रिय भरत सम भाजी तुम मम प्रिय भरत सम भाजी जमदट जांबुवान नील अंगद सुग्रीव नौरिया पण हजी लग हनुमान ये तो कायम बैठो कागड़ा भगवान राम ने अखिल विश्व नो मालिक ब्रह्मांड नो अधिपति ये भगवती जानकी ने रावण एनो हरण करी अने लंका मां लई जाय अने भगवती जानकी नी शोध करे अने लंका पर विजय मेळवी अने ज्यारे पाछा आवे त्यारे किष्कंधाना जंगलों मांथी जे वानर राजा होय भगवान राम ने सहाय करी थी दरेक ने कंक भगवान रामे आप्यो सुग्रीव ने किष्कंधानी गादी आपी दी थी जटायो ने मोक्ष आपी दीधो दरेक दरेक वानर राजा ना ऋण मांथी भगवान राम जग नियंतो मुक्त थई शक्यो पण हनुमान जी ने हामे जारे नजर करी राम बोली नहीं शक्या अयोध्या नो सम्राट दशरथ नो दीकरो भगवती जानकी नो भरथार हनुमान जी ने बध भरी ने मिल्यो छे अने बे उना उना आंकड़ा पड़िया छे अने हनुमान जी ने एटला शब्दों में नवाजो छे हे बाप हे महावीर हे बजरंगी हे अंजनी नंदन हे पवन ना दीकरा तुम मम प्रिय भरत सम भाजी हे बाप तू तो मने भरत जेटलो वालो छो
તને હું તારા ઋણમાંથી મુક્ત નહીં શકું થઈ શકું બીજાના ગમે એના ઋણમાંથી મુક્ત થઈ શકીશ પણ એ હનુમાન તારા ઋણમાંથી હું કોઈ દી મુક્ત નહીં થઈ શકું. કેવું વિરાટ પાત્ર, કેવું અદ્ભુત પાત્ર. કોઈ પણ ગામડું હોય, નાનો એવો નેહડો હોય કે મહાનગર હોય, એમાં કોઈ એક દેવનું મંદિર હોય કે ન પણ હોય, પણ નાના નેહડાથી માંડી અને મહાનગર સુધી વ્યા જાઓ એમાં દાદો ન બેઠો હોય, હનુમાનજી મહારાજ ન બેઠા હોય. આંક ભલે ન આવડે મને ગણિત નો ગડિયો, પણ અનેક અક્ષર ઉકલે ઓલો રીજે જો રોકડિયો. હનુમાનજી મહારાજની પરાક્રમની ગાથાની કથા મારે આજે આપને કહેવી છે. એવું વિરાટ, એક અવતારમાં કોઈ એક વ્યક્તિત્વ માટે એટલા સંબોધનો ભગવાન રામે કે ઈશ્વરા અવતારે ક્યારે કર્યા હોય એવો જગતમાં ક્યાંય દાખલો જ નથી. હનુમાનજી મહારાજને એમ કીધું, વિદ્યાવાન ગુની અતિ ચાતુર. હે બાપ, તું તો વિદ્યાવાન છો. વિદ્યાવાન હોય એ કદાચ ગુણી ન પણ હોય, કારણ કે વિદ્યાવાન હોય જેનામાં વિદ્યા આવે, જેનામાં વિદવતા આવે, એટલે પહેલી આછકલાય આવે, પહેલું અભિમાન આવે. પણ આ તો વિદ્યાવાન, પાછો ગુણી. વિદ્યાવાન છે અને ગુણી છે, ઓર અતિ ચાતુર, અને પાછો અતિ ચાતુર છે. વિદ્યા ગુણ અને ચતુરાઈ લઈ અને દુનિયાનો ખરાબ કરવા વાળો નહીં, પણ રામ કાજ કરી વેકો આતુર, પણ પ્રભુ કાર્યમાં જ સદાય મગ્ન રહે એવો હનુમાનજી મહારાજ. સુકામ એની પૂજા થાય, સુકામ એના મંદિરો, સુકામ ગામડે ગામડે હનુમાનજી દાદો બેઠો છે. એ હરિ એ કંઠ મારે હાર પહેરાયો, એના મોતી મોઢામાં નાખ્યા. અરે મોતીડા કરડી એ માળા ઈ ભેગી, એને ત્રાગડા તોડી એ નાખ્યા જગતમાં. એક અંજની નો જાયો રે રે રે, એને રામને ઋણી, રામને ઋણી રાખ્યા. હનુમાનજી મહારાજનો જ્યારે જન્મ થયો, ભગવતી અંજની અને પૈપાન કરાવવા માટે બેઠા છે. અંજનીના ધાવણના બેક ઘૂંટડા હજી હનુમાનજી મહારાજના ઉદરમાં ગયા હશે, ત્યાં તો સ્ફટિકની માળા તૂટી ગઈ હોય ને એકુકુ મોતીડું વસુંધરાના કાલજા માથે પડે એમ હનુમાનજીના ગાલ ઉપર ઉના ઉના આહુડા મીંડા પડવા પડે. ઉપર જોયું, માં રોવે છે. માં, કેવું અભાગ્યું સંતાન છું કે તને જન્મતા મેં રોવરાવું છું. ના બાપ, આ તો મારા હરખના આહુડા છે. સાયન્સ અને ટેકનોલોજીએ એટલો બધો વિકાસ કર્યો, સાયન્સ અને ટેકનોલોજી એટલી બધી વિકસી છે, પણ મિત્રો, કોઈ પણ માણસના આંસુને એક નળીમાં લઈ અને સાયન્ટિસ્ટ હોય, વૈજ્ઞાનિક હોય, એનું પૃથક્કરણ કરી અને એ નક્કી કરી શકે કે આંસુમાં કેટલા ટકા ક્ષાર છે. પણ સુખના આહુડા કેમ ટાઢા હોય અને દુઃખના આહુડા કેમ ઊના હોય એ જે વિજ્ઞાન અને ટેકનોલોજીની ત્રેવડ નથી કે નક્કી કરી શકે. કોઈ પણ માણસનું લોહી એક નળીમાં લઈ અને લેબોરેટરીમાં એનું પૃથક્કરણ કરે તો લેબોરેટરીનો જે ચાર્જમાં ડોક્ટર હોય એ નક્કી કરી શકે કે આ માણસના લોહીમાં કેટલા ટકા શુગર છે, કેટલા ટકા હિમોગ્લોબિન છે. પણ કોઈ પણ માણસનું લોહી લઈ અને સાયન્સ અને ટેકનોલોજી નક્કી ન કરી શકે કે આ માણસના લોહીમાં કેટલા ટકા ખાનદાની છે, એ તો કવિની આંખ્યું જ નક્કી કરી શકે. સાયન્સના બાપની ત્રેવડ નથી. એનાથી વધારે વાત કરું, ભયંકર ભયંકર કોબરા જેવો નાગ કરડ્યો હોય, એક જો ફૂંક મારે તો 14 ગાંવના લીલા કંચન ખડને બાળી નાખે, અને એક જો ડંશ માર્યો હોય તો એક સેકન્ડમાં તાળું ફાટી જાય એવો નાગ, એવો સર્પ કરડ્યો હોય તો એના ઇન્જેક્શન છે ઝેર ઉતારવાના, એ સાયન્સે ગોતી લીધા છે. પણ માણસને જ્યારે માણસ કરડે છે, માણસને જ્યારે સમાજ ડંશ દે છે, કચ્છના જેસલ જાડેજા નામના એક માણસને એક દી સમાજે દંશ દીધો, એના ઝેર ચડ્યા, એ બારવટે ચડ્યો, તેથી સાયન્સ અને ટેકનોલોજીના ઇન્જેક્શન એના ઝેર ન ઉતારી શકે, એ તો કોઈક સુરતની તોરલ કાઠિયાની જેના ઝેર ઉતારી શકે, બાકી સાયન્સની ત્રેવડ નથી. એ ઉના ઉના આહુડા જ્યાં પડ્યા અને આમ જ્યાં જોયું, માં રોવે છે, મારી કેવું અભાગ્યું સંતાન છું, જન્મતા વેત તને રોવરાવું છું. ના બાપ, અભાગ્યો તું નથી, અભાગણી હું છું. કા કે મને દેવતાઓનો શ્રાપ છે, તારે ત્યાં દીકરાનો જન્મ નહીં થાય, અને કદાચ તારે ત્યાં દીકરાનો જન્મ થશે
તો સવા પોર દિવસ ચડશે ત્યાં સુધી તારો દીકરો જગતના ચોકમાં જીવશે નહીં. અને હનુમાનજી મહારાજે હાકલ કરી છે, માના ધાવણની કેવડી ત્રેવડ હોય, માના ધાવણની શું તાકાત હોય. હનુમાનજી મહારાજે હાકલ કરી કે માં એને હવા પોર દીનો થાવા દઉં તોને, અને છલાંગ મારી અને બાલ સમે રવિ ભક્ષ લીયો તબ તીન હું લોક ભયો અંધિયારો. સૂર્યનું ગ્રહણ કરી લીધું. દેવતાઓ અને સચરાચર જગત વ્યાકુળ છે. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે છે કે સૂર્યની પકડને મૂકી દો. અને તેથી આ દેશનો ભારત વર્ષનો એક દીકરો બોલે છે કે મારી માં અંજનીને શ્રાપ મુક્ત કરો, પછી હું સૂર્યની પકડને મૂકું. કે હનુમાનજી, એ તો સવા પોર દિવસની વાત હતી, અત્યારે તો બીજો પોર પૂરો થવા આવ્યો, રોંઢાટાણું થઈ ગયું. તમારી જનેતા શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. જન્મતા મેં જે દીકરો જનેતાને શ્રાપમાંથી મુક્તિ અપાવી શકે ને, એના મંદિર હોય, બાકી હવારમાં જામીન ગોતવા જવા પડે અને દીકરા ન કહેવાય. એક ભાઈના આંગણામાં સાત દીકરા રમે અને મહેમાન આવ્યા, અને ફોરેસ્ટનું આંગણું અને મહેમાન આવ્યા, જય માતાજી, રામ રામ, રામ રામ, રામ રામ, પધારો પધારો પધારો, આગતા સ્વાગતા થવા માંડી. પૂછું કે હાથે દીકરા? ગરધણી કે મારા છે. એમ? ભાઈ ભાઈ, હો હનુમાનજી દાદાની મહેરબાની છે, જોગમાઈની કૃપા છે. હાથ હાથ દીકરા આંગણામાં રમે છે અને ગરધણીએ નિહાકો નાખ્યો. ગરધણીએ નિહાકો નાખ્યો ને, એટલે મહેમાને કીધું કે હવે હાથ હાથ દીકરા છે ને, એનું દુઃખ છે, તમે હું કામ નિહાકા નાખો છો? કે કોક એક હારો આપે ને તો હાથે ને હાટે દઈ દેવા છે, એને દીકરા ન કહેવાય, એના મંદિર ન હોય. પણ હનુમાનજી મહારાજનું મંદિર ગામડે ગામડે છે. જન્મતા વેદ જે જનેતાને શ્રાપમાંથી મુક્તિ અપાવી શકે. એક જ પાત્ર એવું છે કે વિદ્યાપણ આપી શકે. મહાત્મા તુલસીદાસજીએ રામચરિતમાનસમાં પણ લખ્યું છે અને હનુમાન ચાલીસામાં પણ લખ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થી ભણવામાં ઠોઠ હોય, એ એકવાર બજરંગીના ચરણોમાં વયા જાજો. બુદ્ધિહીન તનુ જાની કહે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી ઓર હરહુ કલેશ વિકાર. વિકારોનું હરણ પણ કરી શકે, ઉત્તમ પ્રકારની બુદ્ધિ પણ આપી શકે, અતુલ બલ પણ આપી શકે, અને ઓર દેવતા ચિત નહીં ધરી તો હનુમંત સહી સર્વ સુખ કરી. બીજા દેવતાઓ તમારી પ્રાર્થના ન સાંભળે તો એકવાર હનુમાનજીને યાદ કરી જોજો. ઓર દેવતા ચિત નહીં ધરી તો હનુમંત સહી સર્વ સુખ કરી. આ હનુમાનજીની વીરતા, એનો ત્યાગ, એનું સમર્પણ, એનું દાસત્વ ભાવ. નારદ એકવાર મૃત્યુલોકમાં ફરવા માટે નીકળેલા અને ગામડે ગામડે હનુમાનજીના મંદિર જોયા, એની આરતીઓ જોઈ અને હનુમાનજી મહારાજની પ્રાર્થના અને છંદો બોલાતા હોય, મેં દાસ તમરો રામ કો તુમ દાસ ખલદલ ગંજનો અદભુત પ્રાક્રમ રો અંગરીદલ શુલ ભવ ભય ભંજનો દિલ રંજનો દિન દુખી જનકો ભગત જનકો ભય હરણ ગાજો ઉગારી લીજે શરણે તુમ હો શરણ શરણ રઘુનંદ આનંદ કંદ કો દુઃખ પરો રણ કે લરણ મેં લચિમન બચાવે કવન લાગ્યો બાન સુધી ક્યો બને તો સંજીવની લાજે ઉઠાજે ગિરી ગગને ગમન કર એમ સંતાપ બજરંગી સકલ મમ દીજે સિનમે સમન કર. હનુમાનજી મહારાજની પ્રાર્થનાઓ સાંભળી ને અમારા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કવિ વિદ્યારામ હરિયાણીનો તર્ક છે, બહુ સરસ કવિતા લખી છે. નારદજીને મનમાં એમ થયું કે એક અવતારમાં પરમાત્માની ભક્તિ કરી એમાં આવડો મોટો બની ગયો, ગામડે ગામડે નેહડે નેહડે મહાનગરોમાં એના મંદિર એની આરતીઓ ઉતરે અને હું તો યુગોથી પ્રભુ સ્મરણ કરું, મારું ક્યાંય મંદિર નહીં. નારદજીને ધોમ જાળ ક્રોધ ચડ્યો. ભાઈ પગેથી માથે ને માથેથી વ્રેમંડે જાળ ગઈ, હાથમાં વીણા હતી, વીણાનો ઘા કરી નાખ્યો અને માથે ચોટલી છે એ ખીતો થઈ ગઈ. અને નારદજી સીધા વૈકુંઠમાં આવ્યા. હવે નારદજીનો એક નિયમ એવો કે વૈકુંઠમાં જાય તો પહેલા ભગવતી લક્ષ્મીને મળે, ભગવાનના ખબર અંતર પૂછે અને પછી ભગવાનના મેલ સામે જાય. પણ આજ નારદને સીધા ક્રોધાવેશમાં દેવર્ષિને ભગવાનના મેલ તરફ જતા જોયા એટલે ભગવતી લક્ષ્મી એ આડા ઊભા છે અને પ્રશ્ન કરે છે કે દેવ ઋષિ તમે કેમ દુભાણા અને હાચા, તમે છો સંત, દોષ એનો હું, મને દાખલો આપો, તમે તાણીને બાંધો તંત, તમારે આકળા થવું ધીરજ રાખો, પ્રભુને હું ધજડાવું. પ્રભુનો વાંક શું આવ્યો? નારદ મને કયો એની ખબર લઈ નાખું. અને નારદજીએ પોતાની ફરિયાદ રજૂ કરી કે હું સંત સાચો, પણ શ્યામને મંદિર ક્યાંય નથી મારું સ્થાન, આ કઈક મંદિરો ને ગામને જાપે હજી બેઠો હનુમાન,
तो खोटी से शू भक्ति मारी के दगाड़ो आ देव मोरारी मारी भक्ति में क्या खोट आई का भगवान ज वर्षो थी आवो दगाखोर छे आ बेनो जवाब लेवा माटे जाऊं अन खाड़ 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 खड़ दांत काढ़े पायो लक्ष्मी जी अने लक्ष्मी जी ने अटाश करता जोया मर्ममा आस्ता जोया एटले हनुमान जी महाराज नारद ने एम थियो के हूँ गंभीर रजूआत करू छु अने देवी हसे छे एटले लक्ष्मी ने एम थियो के आ देवर्षि कदाच श्राप दई देशे एटले पोते हसवानुं बंद कर्युं अने नारद जी ना कानमां कीधुं राड्यो नाखो मां उतावळा थाव मां आ तो खानगी वात छे का કે હું કાનમાં કહું છું તમે ક્યાંય નો કેશો ને નકર જાશે નોક તમે ભગત હાચા પણ ભાંગ ફોડી ના એના દાખલા થોકમ થોક પણ ભક્તિ હનુમાનની કેવી કે ગમે મારા નાથને એવી તમે હનુમાનજીના ભગત હાચા રામના ભગત હાચા પ્રભુના ભગત હાચા પણ ભગવાનનું નામ લેતા લેતા હજારોના ઘોરમાં હોળીઓ હળગાવી દીધી છે અને ભક્તિ હનુમાનની કેવી ગમે મારા નાથને એવી રાજ સત્તામાં ભડકા ભાળ્યા પછી ધૂળિયુંમાં ધામા નાખ્યા જે અતુલિત બલધામમાં હોય અતુલિત બલધામમાં હેમ સૈલાબ દેહમ ધનુજવન કુશાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ અને સકલ ગુણ નિધાનમ વાનરાણમ દિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ એક તો અતુલ બલ વાળો હોય જ્ઞાનીનામ અગ્રગણ્યમ હોય અને છતાં રાજ સત્તામાં ભડકા ભાળ્યા પછી ધૂળિયુંમાં ધામા નાખ્યા જગતમાં એક અંજની નો જાયો એને રામને ઋણી રાખ્યા નારદ સાંભળવું છે ને તારે હનુમાનના મંદિર શું કામ છે ભગવાન જવાબ નહીં આપી શકે ઉભો રે બાપ એ જવાબ હું તને આપું છું લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી રાવણના સુસેમનાના વૈદ્યને બોલાવવા આવ્યો ભગવાન રામે લખનલાલજીનું માથું પોતાના ખોળામાં લઈ લીધું છે અને લખનની જટા છે રામના આહુડાથી ભીજાય છે દાડ 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 આહુડાની ધાર થાય રામોનો રોવણ હાર એ તો રોતાને રાજી કરે પણ જુઓ વાલપનો વ્યવહાર એથી રોઈ બતાવે રામજી ભાઈના સંબંધ કેવા હોય રામે લંકાના રણમાં લક્ષ્મણનું માથું ખોળામાં લઈ શેષાવતાર લખનનું માથું ખોળામાં લઈ દાડ 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 આહુડે મિનોરો આ જગતમાં ના સુષણ નામના વૈદ્યને બોલાવવામાં આવ્યો છે રાવણનો વૈદ આવ્યો રાવણ એટલો વિદ્વાન હતો રાવણ એટલો હોશિયાર હતો પ્રગાઢ બુદ્ધિ પ્રતિભાવાળો માણસ એનો વૈદ્ય કેટલો હોશિયાર હોય આવ્યો લક્ષ્મણની નાડ હાથમાં લીધી આંખ બંધ કરી દીધી આંખ બંધ કરી એટલે રામે કીધું કે સુસૈણ કેમ બાપ આંખ બંધ કરી મહારાજ માફ કરજો બોલ બોલ શું છે હવે જો દવા કરે તો વૈદ્ય રાવણનો છે દુશ્મનની દવા ન કરાય દુશ્મન જીવતો થાય ને પોતાના રાજાને મારી નાખે તો પોતાનો રાજધર્મ લાજે અને જો દવા કરે વૈદકમાં એવું લખ્યું છે ભગવાન ચરકે અને ધન્વંતરી મહારાજે એવું લખ્યું છે કે જે માણસ વૈદક જાણતો હોય જે માણસ ઔષધિનો જ્ઞાતા હોય અને દુશ્મન મરતો હોય તો એને દવા કરીને એને જીવાડવો દવા ન કરે તો પોતાનો વૈદ્ય ધર્મ લાજે કયો રસ્તો કાઢવો એટલે સુસેણે કીધું મહારાજ આંખ મેં એટલા માટે બંધ કરી કે વનસ્પતિ ફક્ત લક્ષ્મણને જીવાડે એવી દ્રોણાચળ સિવાય દુનિયામાં ક્યાંય નથી અને એ હવે થોડી ઘડી પ્રાણ લક્ષ્મણના છે સૂર્યનો ઉદય થાય એ પહેલા જો સંજીવની આવે તો લક્ષ્મણ જીવે બાકી લક્ષ્મણ ન જીવી શકે રામ મીંડો રોવા ભાઈ રામના આહુડાથી કરુણા રસ એટલો બધો સવાણો કોઈ વાનર બોલી શકતું નથી બાજુમાં હનુમાનજી મહારાજ બજરંગી આવીને બોલો ગાય બાપ તારા આંખના આંગુડા બંધ નહીં થાય તો કાલ આપણો એક પણ યુદ્ધો હાથમાં હથિયાર ધારણ કરી અને રાવણની સામે લડી નહીં શકે કરુણા રસ એટલો બધો છવાઈ ગયો છે તારા આંગુડાથી તેથી રામ બોલ્યો છે હે હનુમાન રોવ નહીં તો શું કરું બાપ કારણ કે માતા અકલંકી સો કલંકી ભઈ મેરે લીએ અને મેરે લીએ સમરથ પિતા કો ભયો મરનો લખન બન આયો દુઃખ પાયો આજ મેરે લીએ અને મેરે લીએ હાય ભયો જાનકી કો હરનો તો કહો હનુમંત અબ જીકે કહા કરનો રોવ ને તો શું કરું બાપ
મારી માં કઈ કઈ ના જીવનમાં કલંક નો એક પણ ડાગ ન મળે, પણ મારા અવતારને સાર્થક બનાવવા માટે મારા દુઃખમાં ભાગીદાર બની અને જીવતરનું તમામ કલંક પોતાના માથે લઈ લીધું. માતા અકલંકી સો કલંકી વહી મેરે લીએ, અને મેરે લીએ સમરથ પિતા કો ભયો મરનો. ઇન્દ્રને જ્યાં આરતી ઉતારવા આવી પડે, દશરથ જેવો બાપ મારા માટે મારા વિજોગમાં મરી ગયો. આજ જો લક્ષ્મણ લંકાના રણમાં રહી જાય ને કદાચ આપણે લંકા પર વિજય મેળવીએ અને જાનકીને પાછાય મેળવીએ. પણ હે હનુમાન, હવે મારા અવધ જવાને એ પગડા નહીં, અયોધ્યામાં પાછો નહીં જઈ શકું. બે પાત્રો મારી સામે આવી ઉભા છે, એક ક્ષત્રિયાણીઓ છે, માગણી નહીં કરે પોતાના ધણીની દીકરાની, પણ હું જવાબ દઈશ. એક એના દીકરાને ગોતતી હશે, એક એના પતિને ગોતતી હશે, એને કેવી રીતે જવાબ દેવો? હું નહીં અયોધ્યામાં જઈ શકું. રામ હનુમાનજી મહારાજે જોગાય, મહારાજ તારા આંખના આહુડા લઈ નાખ, તારો દાસ છો. તું જો જવાબ આપતો તો દ્રોણાચલ ની ક્યાં વાત કરે? કહો તો ઉડગન મધુ, તોર રત્નાગર ડારુ, કહો તો જાવ આકાશ, શેષ બાસુકી સહારુ, કહો તો જાવ પાતાલ, શેષ બાસુકી સહારુ, કહો તો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારુ, અને કહો સકલ બલ જોર સબ દૈતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ, મેં બાંદર નેતી કરું કે આખી લંકા ઉખેડ રાવણ સમેત, દક્ષિણ સહ ઉત્તર ધરું. એક દ્રોણાચલ ની ક્યાં વાત કરશ? પણ હે પ્રભુ, તું જો જવાબ આપતો હો, તું જો રજા આપતો હો, તો લંકાને મૂળિયા હોતી ઉખાડીને કહેતો દ્રોણાચલની માથે ઠબકારી દઉં, અને કહેતો આખા દ્રોણાચલને મૂળિયા હોતો ઉખાડી અને લંકાના રણાંગણમાં ઠબકારી દઉં, પણ તારા હુકમની જરૂર છે. બીજી વાત, સૂર્યનો ઉદય થાય, ચંદ્રનો અસ્ત થાય અને સૂર્ય ઉગી જાય અને લક્ષ્મણ ન બચે એમ ને? પ્રભુ, મારા નાનપણના એક પરચાની એની ખબર છે, મારા આવ્યા પહેલા કોઈ દી સૂર્ય ઉગે, અને કદાચ જો ઉગવાની હિંમત કરે તો કહ મારુતિ દ્વાદશગર કમે કરથી મીંડી ચૂરણ કરું. એક સૂર્ય નહીં પણ બ્રહ્માંડમાં 12 સૂર્ય છે, 12 12 સૂર્યનું ચૂરણ કરી નાખું, મારી મુઠ્ઠીમાં મહળી નાખું જો ઉગવાની હિંમત કરે તો. અને એ છતાંય મને એમ લાગે કે ચંદ્રનો અસ્ત થઈ જશે અને સૂર્ય ઉગી જશે. તો પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે, તો ચંદ્રને લાવી તોડી નીચોવી અને લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને એને ઉભો કરીશ બાપ, તો હુકમ આપ, તારા હુકમની જરૂર છે. જગતના નાથને લંકાના રણમાં જે આશ્વાસન આપીને એના આહુડા લઈ હગે ને નારદ, એના મંદિર હોય કે આંગલાના મંદિર કોઈ દી ન હોય. નારદજીએ દેવીને કીધું કે તો ભગવતી હું રજા લઉં કે ભગવાનને ઠપકો દેવાને જ જાઉં કે ના હવે કોક દીક મળી લઈશ, આજ રહેવા દો. એ હનુમાનજી મહારાજને અતુલિત બલ ધામમ હૈ મસૈલા વદેહમ ધનુજ વન કુશાનમ જ્ઞાની નામ અગ્રગણ્ય, એના મંદિર હોય, એને નેહડે નેહડે જગત અને મહાનગરોમાં એની પૂજા કરે છે. એના મહાત્મા તુલસીદાસજીએ જે હનુમાન ચાલીસા રચ્યા છે, એક પછી એક પ્રસંગો એના એવા છે હનુમાનજી મહારાજના જીવનના. તુલસીદાસજી મહાત્માએ તો એમ કીધું છે કે સંકટ કટે મીટે સબ પીરા અને જો સુમરે હનુમત બલવીરા, પણ એક શરત રાખી છે કે મન ક્રમ વચન ધ્યાન જો લાવે. 1000 હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજી રાજી થઈ જાય એમ નહીં, પણ મન ક્રમ વચન ધ્યાન જો લાવે. અને એવું ધ્યાન જેણે જેણે ધર્યું હનુમાન ચાલીસાના અને હનુમાનજીની ઉપાસનાના રહસ્યો જે હનુમાનજીના ભક્તો છે એની માટે થોડા ખોલવા છે. ત્યારે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય ગપીશ તિહુ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલ ધામા, નંદન પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કૈ સંગી, કં
हाथ वज्र मोर ध्वजा बिराजे कांधे मूंज स्नेहू साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुनी गति चातुर राम काज करिवे को गातु प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया ए सूक्ष्म रूप दर्शिय दिखावा विकट रूप दर लंक जलावा विकट रूप दर लंक जलावा विकट रूप सूक्ष्म रूप दर्शिय दिखावा। भगवती जानकीनी शोध करवा माटे हनुमान जी नु लंका मा प्रयाण। केवी लंका? लंका कोट बंका को लंका कोट बंका अटंका न शंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है। अरे लगे शुद्र हलका वासु का वासा त्यू गहत गकाशा मनी खंबन जमंका है। लगत तमाशा मोद रावण का वासा जहां गुगर घमंका धीर रंभन धमंका है। अरे नारन भनंत सुनी रावण निशान डंका के हर जात बंका सो राका नाम लंका है। लंका मा भगवती जानकी ने शोध करवा माटे हनुमान जी ने बीजा वानर राजाओ ये बिरदाव्या छे। शुरुआत में जमणा में कीधु के 1000 हनुमान चालीसा ना पाठ करो कई न वळे कारण के दरेक मंत्रों ने किलक करवामां आव्या छे। एम हनुमानजी महाराज ने जारे अतुल बल प्राप्त थयुं अने ऋषिओना यज्ञों ने धमरोळवा मांड्या एटले ऋषिओए हनुमानजी महाराज ने श्राप आप्यो हतो के जा बाप तने तारा बल नी कोई यादी नहीं करावे त्यां सुधी तू तारा बल ने विसरी जाईश। એટલે હનુમાનજી મહારાજની ઉપાસના કરતા પહેલા એને એના બળની યાદી કરાવવી પડે છે, એને લંકામાં જવું છે। જાંબુવનથી માંડી સુગ્રીવથી માંડી અનેક માંડર રાજાઓ ઊભા છે, કોઈ છે કે હું જઈ શકું, હું પાછો ન આવી શકું, કોઈ એમ કે હું અડધા સુધી સલાંગ મારી શકું, છ જોન હો જોજન સુધી હું ન જઈ શકું। હનુમાનજી ચૂપ છે અને તેથી જાંબુવાનજી હાકલ કરી ગાય, અંજની નંદન બાપ કહા રીછપતિ સુનો હનુમાના કાચુપ સાથે રહ્યો બલવાના પવન તનય બલ પવન સમાના અને બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના અરે કવન સો કાજ કઠિન જગ માહી જો નહી હોય તાત તુમ પાહી। બાપ એવું કયું કામ છે જે તારાથી ન થાય? પવન તનય બલ પવન સમાના અને બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના જ્યાં શબ્દો સાંભળ્યા ત્યાં તો હુકાર મીંડો થવા અને નાનકડું શરીર હતું એમાંથી પ્રવાતકાર મીંડો એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજ નો દેહ થવા। કહે રીછ પતિ સુન હનુમાના કા ચુપ સાધી, હે બાપ આંખો બંધ કરીને તું કઈ સાધનામાં બેઠો છો? કા ચુપ સાધી રહ્યો બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના અને કવન અસો કાજ કઠિન જગ માહી કે જો નહીં હોય તાત તુમ પાહી। હનુમાનજીએ હુકાર કર્યો, પહેલી વાર જન્મતા મેં હુકાર કર્યો છે અને બીજી વાર જાંબુવાને જે દિવસે એમ કહેવાય છે કે લંકાની માથે ચડાઈ કરવી છે, જાનકીની શોધ માટે હનુમાનજીને પ્રયાણ કરવું છે, બીજી વાર બિરદાવ્યા છે। એટલે કોઈ પણ સાધકે જ્યારે હનુમાનજીની ઉપાસના કરવી હોય ત્યારે કહે રહી છે પતિ એ ચોપાઈનો અડધો કલાક સુધી પાન ગાન કરે, હનુમાનજી મહારાજની ચોપાઈ સંભળાવે, ત્યાર પછી હનુમાનજી મહારાજ રાજી થાય છે। એટલે કહે રહી છે પતિ સુનો હનુમાના અને કા ચુપ સાધી રાજા હું બલવાન। आयो उगारी लीजे शरले
प्रभु तू मगोगा शरण शरण। संजीवनी लाजे उठाजे गिरी गगने गमन कर, संताप बजरंगी सकल मम दिजे सिन में समन कर, प्रभु दिजे सिन में समन कर, प्रभु दिजे सिन। भगवती जानकी नी शोध करवा माटे लंका पर प्रयाण करवा माटे हनुमानजी ने जारे जांबुवाने बिरदाव्या, हनुमानजी अवकार कर्यो, एक मोटा पहाड़नी उपर चढ़ी अने हनुमानजीए छलांग मारवा माटे प्रयत्न कर्यो अने पोताना डाबा पगनी मचरक छे जमणा पग ऊंचो लीधो अने डाबा पगनी मचरक छे पहाड़ ने मारी। तो कवि एम के छे के ते दिवसे रूपक केवुं लाग्युं, दिग्ध नाली गोला सुदिग्ध चेख मन हु जन छिट्यो मिलिंग चेत गिरी गगन मग तारा गन तुट्यो। एक हनुमान जी पोताना डाबा पगनी जेम मचरक मारी छलांग मारवा माटे त्यां पाकल चीबड़ानी उपर हाथी नो पग आवी जाय अने चीबड़ाना फोदे फोदा निकली जाय, ई रीते हनुमान जी नी मचरक थी पहाड़नी अंदर रेली धातुना फोदे फोदा बार निकली गया, चीर भट्टी पक गजरन चूरी। हनुमानजीए छलांग मारी लंका मां पोते आव्या छे, सूक्ष्म रूप धरी सियहि दिखावा त्यां आव्या। अशोकवनमां भगवती जानकी बैठी छे, तृण धरी ओट कहती बै देही सुनहु अवधपति परम स्नेही। रावण तू तो मारा मन तणखला जेवो छो, रावणे समजावानुं बाकी नथी राख्युं, पण तृण धरी ओट कहती बै देही અને સુનો હું અરવ અવધપતિ પરમ સ્નેહી। રાવણ આજ્ઞામય પ્રકાશ હોય પતંગિયામય પ્રકાશ હોય તોય કોઈ દિવસ ચકોરીનું મન છે એ કોઈ દિવસ આજ્ઞાથી પ્રફુલ્લિત ન થાય, અને કમળનું પુષ્પ કોઈ દી આજ્ઞાના પ્રકાશથી ખીલે નહીં। તું તો મારે મન આગ્યો છો અને મારો રાઘવેન્દ્ર સરકાર એ તો સૂરજ છે। रावण नु निकलवु हनुमान जी महाराज नु अशोकवन मा जे जगह भगवती जानकी बैठी छे धरती ने हारे नेत्रो जड़ाई गया छे, एटले भगवान राम नी कथा हनुमान जी महाराज वृक्ष उपर बैठा बैठा करवा मांड्या। जानकी ने मन मा एवो संदेह थियो, एम कथाकारो कहे छे के आ कोई निशाचर बीजू रूप लई अने मने छेतरवा माटे आव्यो छे, एटले राम नी कथा कहे छे, પણ ચારણ કવિઓ ના પાડે છે। કારણ કે એક બાજુ જે નીચે બેઠી છે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ કેશહારિણીમ સર્વશ્રેયસ્કરિમ સીતામ નતોહમ રામવલ્લભામ, પોતાના ભ્રકુટીના મરોડમાંથી જગતની ઉત્પત્તિ પણ કરી શકે એનું સર્જન પણ કરી શકે અને તોફાની છોકરો રમતા રમતા ફુગાને ફોડી નાખે એટલી વારમાં બ્રહ્માંડના અન્નનું ચૂર્ણ કરી નાખી શકે ઈ ભગવતી નીચે બેઠી છે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરિમ સીતામ નતોહમ રામવલ્લભામ, અને એક બાજુ જે ઉપર બેઠો છે એ તો અતુલિત બલધામ મહેમ સૈલાબ દેહમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ। જાનકીને ખબર ન હોય કે આ તો રામનો દૂત આવ્યો છે, અંજનીનો દીકરો આવ્યો છે। પણ આજની જે આપણી આંતરરાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાની સાંકેતિક કોડવર્ડની જે ભાષા હોય છે, આમ જોયો ઉપર હનુમાનને જાનકીએ વિનંતી કરી છે કે હે હર હાર હાર સુત વિનંતી કરાવું મેં તોર, અને કલી પતિ કે પુત્ર કો દર્શ કરાવ મોર। હે હર હાર આહાર સુત, હર નામ શિવ, શિવનો હાર એટલે સર્પ, સર્પનો આહાર એટલે પવન, અને એવા પવનના હે દીકરા હનુમાન હું તને વિનંતી કરું છું કે કલી પત્રિકે પુત્ર કો દર્શ કરાવ હું મોર, મને જલ્દી
राम ना दर्शन तो करावजे। आम कर हनुमान जी नीचे मुद्रिका नाखी मुद्रिका जो त्या तो माने परोह ना पल्ला मींडा छूटवा खमा खमा तने अमंग के बाहर नी किंग सी हाक धुता लिए वागी ये डम्मर नक गडारा जिंग आत लंबा विंग आजो तो जटा जट घोर मंदानो जुत कटा गट बाण कराल छुटन तता तत रुन गंडन तो अमंग के बाहर नी के सिंह अने धुता लिए वागी है डम्मर डाक मा ने परोह ना पल्ला मींडा छूटवा क्या नो छो क्या थी आयो तारू नाम शु કાણી પૂછ્યા વગર જગદંબા જાનકી એમ કીધું કે મારા રામનો વાવડ એનો સંદેશો લઈને તું આવ્યો ને જા બાપ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા મને ખબર નથી તું કોણ છો પણ હું તને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપું છું તને અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ આપું છું એમ નહીં પણ તારું સ્મરણ કરવા વાળા તારા ભક્તો જે હશે એને પણ હું અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપું છું અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અને અસબર દીન જાનકી માતા ભગવતી જાનકી પ્રસન્ન થઈ હનુમાનજી મહારાજને અષ્ટ સિદ્ધિ અને નવનિધિનું દાન કર્યું છે હનુમાનજી મહારાજ પૂછે છે માં કઈ કહેવરાવું છે તે દિવસે હનુમાનજી મહારાજે બહુ સરસ વાત કરી છે કે રામે તો એમ કહેવરાયું છે કે તત્વ પ્રેમ કરી મમ અરુતો રા જાનત પ્રિયા એક મન મોરા સો મન રહત સદા તુહિ પાહી જાનત પ્રીતિ રસ ઈત નહીં માની હનુમાનજીને એમ થયું કે રામના જ વધારે વિજોગની વાત કરીશ તો કદાચ માનું કાળજું એનું હૈયું ફાટી જાય રામે એટલું કહેવરાયું છે તત્વ પ્રેમ કરી મમ અરુ તોરા જાનત પ્રિયા એક મન મોરા અને સો મન રહત સદા તોહી પાહી મારી જાનકીને કહેજે કે મારું મન તને જે ચાહવાળું છે એ તો તારી પાસે અશોકવનમાં બેઠું છે સો મન રહત સદા તોહી પાહી અને જાનત પ્રીતિ રસ ઈત નહીં માહી મારા પ્રેમનો એટલો સંદેશો દઈ દેજે જાનકી કીધું કે હનુમાન રાઘવ પાસે જાશ ને કે હા માં એક મારો સંદેશો દેજે શું કે ગાયા છે ફટિક મણી ના મહેલ પણ વસનાર સૌ વિકરાલ છે ફટિક મણી ના મહેલ પણ વસનાર સૌ વિકરાલ છે છે ફૂલ ફૂલ ની પાસ પણ સરપોતળી રખવાની સુગંધિત પુષ્પોના બગીચાઓ છે પણ એની ઉપર સર્પ છે એ ચોકી કરે છે અને જમવા માટે અહીંયા સુવર્ણના થાળ છે પણ રાઘવને કહેજે કે અયોધ્યાના થાળમાં જે મિષ્ટાનો પીરસતા હતા ને એ અહીંયા મિષ્ટાનો નથી પણ તાજા કપાણેલા પશુના રુધિર સોનાના થાળમાં પીરસવામાં આવે છે મારા રામને કહેજે હવે વધારે આમાં નહીં રહી શકું રઘુરાજ ગા લંકા મગી મારા જુગ સમાધિ જ
दशरथ तना नंदन हवे मने धरती खावा थाय छे। टुकमा भगवती जानकी नी शोध हनुमानजी महाराजे करी। लंका पर भगवान राम ना सैन्य चढ़िया। घणा माणसो प्रश्न करे के पाळ बांधवानी जरूर शुं हती, दरिया पर पुल बांधवानी जरूर शुं हती, राम तो ईश्वर अवतार हता, गमे त्यांथी गमे रस्ते जई शकत, पण नहीं, रावण राक्षसना स्वांगमां हतो, ए मायावी हतो, एनी पासे मर्यादानुं ज्ञान नहोतुं, ए गमे त्यां गमे ई स्वरूपे विचरी शके, पण आ तो रघुकुळमां जन्मेलो हतो, आ तो दशरथनो दीकरो हतो, आ तो अयोध्यानो सम्राट हतो, એને જો લંકામાં જવું હોય તો પુલ બાંધીને જઈ શકે, ગમે ત્યાંથી ન પ્રવેશી શકે। ભગવાન રામના સૈન્ય ચડ્યા, લંકા પર વિજય મેળવ્યો, અને લંકા પર વિજય મેળવી અને જ્યારે પાછા વળતા હતા ત્યારે કિષ્કંધાના જંગલોમાંથી પસાર થાય, હનુમાનજી મહારાજે બહુ સરસ વાત કરી। પાછા વળતે વખતે હનુમાનજી મહારાજે ભગવાન રામને વિનંતી કરી છે, પ્રભુ મારી માં જિંદગીના છેલ્લા શ્વાસ લે છે, આપનો સ્મરણ કરતા કરતા એને આંખું ખોઈ નાખ્યું છે, એકવાર દર્શન દેવા માટે પધારશો, દીકરો એનું નામ કહેવાય, કે પોતે તરે પોતે પ્રભુના દર્શન કરે, એકલા પ્રભુના દર્શન પોતે કરે એમ નહીં, પણ ગામડું ગામ હોય, નાનો એવો નેહડો હોય, ગરીબાઈ મીટાઈ ગઈ હોય, એ ઝૂંપડામાં પોતાના માવતર બેઠા હોય, ત્યાં સુધી ભગવાનને લઈ આવીને પાછા ભગવાનના દર્શન માવતરને કરાવે, એનું નામ દીકરો કહેવાય। વિનંતી કરી છે, એકવાર મારી માને દર્શન દેવા માટે આવશો? રાઘવે ના પાડી, હનુમાન નહીં, હનુમાનજીને માઠું લાગ્યું, પહેલી વાર ખરાબ લાગ્યું। જે પ્રભુ માટે મેં એટલો પુરુષાર્થ કર્યો, એટલું મેં સમર્પણ કર્યું, એટલો મેં ત્યાગ કર્યો, એની પાસે મેં કોઈ દી કાંઈ બીજું માગ્યું નહીં, પણ મારી માને દર્શન દેવા આવવાની ના પડે। ખભા પર હાથ મૂકી દીધો રામે, અય હનુમંત મારી સામે જો બાપ, તારા જેવા દીકરાને જે જનેતા જન્મ દેતી હોય એને અમારા દર્શન ન કરવાના હોય બાપ, અમે ભગવતીના દર્શન કરવા માટે આવીએ છીએ, હાલ તારા શબ્દો હારે મને વાંધો હતો, એ માના દર્શન કરવા માટે આવીએ છીએ, અને હનુમાનજીનું દાસત્વ જોજો, એની ભક્તિ જોજો, પોતાના ઝૂંપડા સુધી રામને લેવા માટે મારો નાથ છે, કઠિન ભૂમિ કો મલપદ ગામ, અને કવન વિહે તો વિચારે બન સ્વામી, કઠિન ભૂમિ અને કોમલપદ ગામી, મારી ધરતી કઠોર છે અને મારા રાઘવેન્દ્ર સરકારના પગની પાનીઓ કોમળ છે, એને ક્યાંક કાંટો ન લાગી જાય, એટલા માટે હનુમાનજી મહારાજ રામની આગળ હુતા હુતા, એમ કહેવાય છે, દંડવત કરતા કરતા આવે છે, કે કાંટો લાગે તો મને લાગે મારા રાઘવના ચરણમાં કાંટો ન લાગવો જોઈએ। ઝૂંપડી સુધી આવ્યા છે અને ભગવતી અંજની છે, એ ભગવાન રામનું સ્મરણ કરે, નમામિ ભક્ત વસ્તલં કૃપાલુ શીલ કોમલમ, ભજામિ તે પદાંબુજમ નિકામ શામ સુંદરમ, ભવાંબુનાથ મંદરમ, પ્રફુલ્લ કંજલોચનમ, મદાદિ દોષ મોચનમ, પ્રલંબ બાહુ વિક્રમમ, પ્રમો પ્રમેય વૈભવમ, નિશંક ચાપ સાયકમ, ધરમ ત્રિલોક નાયકમ, દિનેશ વંશ મંડનમ, મહેશ ચાપ ખંડનમ, સુરારી વૃંદ ભંજનમ, અને મુનિન્દ્ર સંત રંજનમ, નમામિ ભક્ત વસ્તલમ અને કૃપાલુ શીલ કોમલમ, કૃપાલુ શીલ કોમલમ। રાઘવેન્દ્ર સરકાર આવ્યા, યોગ્ય આસન આપવામાં આવ્યું, ભગવાન રામનો પરિચય, લખનલાલજીનો પરિચય, નામ જ્યાં માની સામે જોયું, જોગમાયાની સામે જોયું, જાનકીની સામે જોયું, હનુમાન એટલા દિવસો સુધી આ ભગવતીને લંકામાં રહેવું પડ્યું, તે રામ બોલ્યા છે, માં તારો દીકરો જો હનુમાન ન હોત ને તો આજ રામ અને જાનકી પાછા અયોધ્યામાં ન હોત, અને પ્રકૃતિનો મરોડ બદલાનો ભાઈ તમે ત્રાંબા જેવી લાલ આંખ થઈ, માં દીકરાનું પૌરુષનું વર્ણન સાંભળી, એના વીરરસનું વર્ણન સાંભળી, અને માના હયામાં રખ ન થાય એવું કોઈ બને નહીં, કયો પ્રસંગ યાદ આવ્યો માં, કે તારી આંખમાં ક્રોધના લાલ દોરણ કણ,
અને તેદી અંજની કહે છે કે રામ, મને એક પ્રસંગ યાદ આવે છે. હું જે દિન ધવરાવા માટે બેઠી તેનો જન્મ થયો અને એના અવતારની મેં કથા કીધી અને તેદી હનુમાનજીએ છલાંગ મારી અને હનુમાને સૂર્યનું ગ્રહણ કરી લીધું, સૂર્યને ગળી ગયો હતો એ દ્રશ્ય મેં જોયું. પછી હું માં છું ને એટલે મારી છાતીમાં ધાવણ હમાણા નહીં, મારું કાપડું ચીરીને ધાવણની છેડું બહાર નીકળી ગઈ તેને સામેના પહાડને અથડાને એના બે ભાગ થઈ ગયા અને મને શ્રાપ મુક્ત કરીને હનુમાન જ્યારે પાછો આવ્યો તેદી એને મેં બે ઘડી ધવરાયો હતો પણ એને પેટ ભરીને ધ્રપીને ધવરાવ્યો હોત ને રામ તો જાનકીને એટલા દિવસો લંકામાં ન રહેવું પડત, મારો હનુમાન એકલો આખા લંકાને ધમરોળીને જાનકીને લઈને ભયો આવ્યો હોત. શું માતૃતત્વની મજા છે! અને એટલા માટે અમારા ભગત બાપુ લખે છે કે દુનિયામાં ગમે એ પાત્ર હોય પણ મોઢે બોલુંમાં અરે ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે પણ પછી મોટાની મજા મને કડવી લાગે કાગડા. હનુમાનજીની માં હોય કે રામની જનેતા હોય કે કચ્છમાં ધરતીકંપ થયો તો એ વખતે 7 વર્ષના દીકરાને મૂકીને એક માં મરી ગઈ, માં કેવી હોય, માનો પ્રેમ કેવો હોય. 26 જાન્યુઆરીના ધરતીકંપમાં માં મરી ગઈ, બાપે બીજું ઘર કર્યું, 7 વર્ષનો દીકરો છે, નવી માં આવી એટલે આડોશી પાડોશીના માણસો પૂછે હે દીકરા તારી મરી